નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર સુરતથી. ગઈ તારીખ 23 માર્ચ 2022 થી તારીખ 29 માર્ચ 2022 સુધી ઉત્તર પ્રદેશ રાજ્યના વૃંદાવન ખાતે વ્રજધામમાં કથાકાર શ્રી અભય બાપુની શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો હતો. શ્રી સુરતી મોઢવણી માતંગી સેવા મંડળના સભ્યો દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત કથાની પોથી યાત્રા શ્રી રાધાકૃષ્ણ મંદિરથી શરૂ કરે. કથાના પ્રથમ દિવસે પરમ પૂજ્ય અભય બાપુએ જણાવ્યું હતું કે એ બધા જીવો ભાગ્યશાળી છે જેને વૃંદાવન જેવી પવિત્ર અને દિવ્ય ભૂમિમાં ભાગવત કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે. કથામાં શ્રી વામન પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, શ્રી ગોવર્ધન પૂજા, શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ, શ્રી કૃષ્ણ સુદામા મિલન ડી ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. તેમજ આ બધા ઉત્સવોની દ્રશ્ય સાથે ઝાંખી પણ કરવામાં આવી હતી. સુરતથી લગભગ 300 હરિભક્તોની ઉપસ્થિતિમાં આ દિવ્ય કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત બધા ભક્તોને આનંદની અનુભૂતિ થઈ હતી. શ્રોતાઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એમને એમ એવું હતું કે અમે શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય ધામમાં કથા સાંભળતા હોય તેવું અનુભવાયું છે. પૂજ્ય અભય બાપુએ કથાના અંતિમ દિવસે શ્રી શ્રોતાઓના આભાર વ્યક્ત કર્યો હતો. કથાની પૂર્ણાહુતિ બાદ ગોકુલમાં 108 ચુંદડી મનોરનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ.